ખાતે નિલેશ કુંભાણી મામલે એડવોકેટ બાબુ માંગુકિયાની પત્રકાર પરિષદ. ટેકેદાર દ્વારા કરાયેલા આક્ષેપ અંગે 3 અરજી કરાઈ આવતીકાલે 9 વાગ્યે હિયરિંગ થશે. 3 ટેકેદારોએ જે સહી કરી તે અમારી રૂબરૂમાં કરવામાં આવી. 3 ટેકેદારોને કલેક્ટર કચેરીમાં હાજર કરી ઉલટ તપાસ કરવામાં આવે. આ લોકશાહીનું અપહરણ નહીં પરંતુ હત્યા છે. ડરાવી ધમકાવી લોભ લાલચ આપી ફોર્મમાં સહી ખોટી હોવાનું કેવડાવ્યું બાબુ માંગુકિયા. અમે હાઈકોર્ટમાં જવાની તૈયારીઓ કરીએ છીએ. 3 ટેકેદાર જગદીશ સાવલિયા, ધ્રુવિન ધામેલિયા અને રમેશ પોલરા છે. જગદીશ સાવલિયા નિલેશ કુંભાણીના બનેવી છે. આ 3 લોકોએ ટેકેદારોની સહી કરી ન હોવાના આક્ષેપ. 3ના અપહરણની લેખિતમાં અરજી. અમે ચૂંટણીનું મેદાન છોડી ભાગવાવાળા નથી. 3 ટેકેદારો ભાજપના એજન્ટની હાજરીમાં હાજર થયા હતા. અમે 3 ટેકેદારનો સંપર્ક કરી રહ્યા છીએ. 3ના મોબાઈલ પણ બંધ આવે છે. આવતીકાલે 9 વાગ્યે હિયરિંગમાં બધું સ્પષ્ટ થઈ જશે. ઓબ્જેક્શન લેવામાં આવ્યા છે કે એમના 3 ટેકેદારો જે છે એમના સગા બનેવી છે. એમણે એવું સોગંદનામા ઉપર જાહેર કર્યું છે કે આ સિગ્નેચર અમારી નથી. વિલેશના ફોર્મમાં અમે કોઈ ટેકેદાર તરીકે સહી કરી નથી. અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા નથી. ઓબ્જેક્શન આવ્યા અને ચોક્કસ નોટિસ આપવામાં આવી કે તમારા ટેકેદારોમાં સાઇન છે, એ ટેકેદારો સાઇન ના પાડે છે, તમારું ફોર્મ રદ કેમ ન કરે. એના જવાબમાં અમે અત્યારે 3 અરજીઓ કરી છે. એક, અમને બંધારણમાં અને કાયદામાં જોગવાઈ છે કે 24 કલાકનો વાંધા સામે રજૂ કરવાનો અવકાશ મળે. જે મને આવતીકાલે સવારે 9 વાગે આ વાંધાનું હિયરિંગ લાગ્યું. બીજી અરજી મેં એવી કરી છે કે આ જે 3 નોમિનેશન પેપર, 3 નોમિનેશન પેપર 3 ટેકેદારોએ સાઇન કરી છે, એ સહીઓ અમારી રૂમમાં કરવામાં આવી છે અને સોગન ઉપર લેમિનેટ કરવામાં આવી છે, વાત ખોટી છે. એટલે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો ઓપિનિયન મંગાવો અને 3 વ્યક્તિઓને કાલે 9 વાગે કલેક્ટરમાં હાજર કરો. અમારી એની ઉલટ તપાસ. અને ત્રીજી વસ્તુ, મેં અત્યારે નાંદણ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન મારા ફોન પર લખાવી દીધી છે. 2-3 કલાકમાં હવે નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી આ 3ને હેબિયસ કોર્પસમાં કરી અને આ 3ને તાત્કાલિક હાજર કરો. કારણ કે અમે મારા સગા બનાવીને જો અમે ગોતીમાં એકતા હોઈએ, મારી બહેનને ગોતીમાં એકતા હોઈએ અને એના જ ફોર્મમાં એવું કહેવામાં આવે કે આ ફોર્મ ખોટું છે, તો લોકશાહીનું અપહરણ નથી, જાહેરમાં ખૂન છે. જો તમને બીક લાગતી હોય ચૂંટણી લડવામાં તો તમે લડવા દો, ચૂંટણીની રીતે લડો. પણ આવી રીતે ફ્રોડ કરીને, દબાવીને, ધમકાવીને, લાલચ આપીને તમે એમ કહેવરાવો કે આ ફોર્મમાં સહી નથી કરી, તો આનાથી કોઈ ખરાબમાં ખરાબ બદતર વસ્તુ લોકશાહીમાં હોઈ ન શકે. આ લોકશાહીનું ખૂન છે. એટલે અમે દરેક રીતે લડશું. આવતીકાલે સવારે 9 વાગે કલેક્ટર કચેરીમાં હાજર થશું અને 3 મહિનાની ક્રોસ કરવાની માંગણી કરશું અને જરૂર પડે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારી સાથે બેઠા છે. ઉમરા પોલીસ મથકે આવવાની શું જરૂર પડી, શું કાર્યવાહી કરવામાં આવી? ઉમરા પોલીસ સ્ટેશનમાં 3 જણાનું અપહરણ થયું છે, એની ફરિયાદ આપવા આવ્યા છે અને ફરિયાદ આપી દીધી છે. બાબુ કાકા, આ 3 ટેકેદારો નામ શું છે, કોણ છે, રિલેશનમાં? રમેશભાઈ, જગદીશભાઈ, નાનજીભાઈ સાવલિયા એના સગા બનેવી છે. બીજા 2 ટેકેદાર છે રમેશભાઈ વાસણભાઈ પુડરા છે અને ત્રીજું છે ધ્રુવિન ધીરુભાઈ ધામેલિયા. આ 3ને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન કરી અને એમને કોર્ટમાં અથવા કાલે કલેક્ટર સમક્ષ 9 વાગે હાજર કરવાની રીત સાથે અમે નામદાર હાઈકોર્ટને અત્યારે બોલાવવાનો પ્રયત્ન કરીશું. કોર્ટ બોલશે નહીં સાંભળે એ તો હવે પછી જે થશે, પણ અત્યારે મારી રીટ પિટિશન લખાઈ ગઈ છે
ટાઈપિંગ થાય છે, બે કલાકો હાઈકોર્ટની પરવાનગી મળશે. તમે ઉમેદવારના ટિકેદારનો પણ એફિડેવિટ આવી છે અને એમાં પણ એમ કહેવામાં આવ્યું છે તમે ઉમેદવારના વિશાલભાઈ ચિમનભાઈ કોલોડિયા કોઈ રિલેશન અમે કોઈ છોડી દઈને મેદાન છોડીને ભાગી એવા કોઈ છે જ નહીં. છેક સુધી લડવાનું છે. હાર જીત તો મતદારો નક્કી કરવાની છે, જે અમારા હાથમાં નથી. અમારે તો તમને સમક્ષ જાય અને એમના મત માંગવાના છે. અમારો વિશ્વાસ હશે તો અમને મત આપશે, નહીં વિશ્વાસ નહીં આપે. ખોટી વાત નહીં કરું. નિલેશભાઈની સિગ્નેચર સાથે અહીંયા પોલીસ સ્ટેશનમાં અપહરણ થયું છે એની વાત નહીં. આ વાત અમે કલેક્ટરશ્રીને કીધી. કલેક્ટરશ્રી ત્યારે જયારે અમારું સુનાવણી શરૂ હતી અને ઓબ્ઝર્વર પણ હતા અને નિલેશભાઈ પણ હાજર હતા અને એ લોકોને જો એનું અપહરણ ન થયું હોય તો એના ફોન કરીએ છીએ કે કોઈ વાત જ નથી થતી, એમના બેન નથી મળી આવતા. બાબુભાઈ નિલેશભાઈ ખુલીને કેમ બોલતા નથી? કોનાથી ગભરાય છે? અહીંયા પછી અપહરણ ની ફરિયાદ કરવા કોઈ વાત નથી કરતી. પણ જે રીતે તમે મીડિયા વાળા એમને જે રીતે એટલે બાબુભાઈ પોતાના ટેકેદાર છે, ખાસ સંબંધી છે, તેમ છતાં ફરી ગયા છે કેમ? કારણ શું હશે? ત્રણ કારણ હોય શકે. એક, એને ધમકાવવામાં આવ્યા હોય. બીજું, ખોટી લાલચ આપવામાં આવી હોય. અને ત્રીજું, એટલે સામે કોઈ એનો બદલો લેવો. લાલચ આપવામાં આવી હોય શકે તો પછી શું નિલેશ કુંભાણીને પણ લાલચ અપાઈ હશે? તેઓ કહી રહ્યા છે કે અપહરણ નથી થયું. નિલેશ કુંભાણી ઉપર અમને કોઈ શંકા અને સાર નથી. અમારો ઉમેદવાર છે, હું કોંગ્રેસનો સિનિયર નેતા છું. જયારે હું એમ કહું કે મને મારા ઉમેદવારમાં કોઈ શક નથી તો મારા પક્ષને પણ કોઈ શક ન હોય. નિલેશ કુંભાણી પર શક કરવાનું કોઈ અત્યારે કારણ નથી. કોંગ્રેસના ટેકેદારો છે, ભાજપના નહીં. ભાજપના ઉમેદવારના એજન્ટની હાજરીમાં એ હાજર થયા છે, એ સમજી શકાય એવી વાત છે. મારા ઘરનો માણસ સામે જેમ દેશે તો કઈ કારણ હોય તો દેશે ને, એમને તો કોઈ સામે ન જતો રહે. કાલ સુધી મારી સાથે હતા, મારા ફોર્મ માં સાઈન કરે છે, મારી ઇલેક્શનમાં ભાગ લે છે, કેમ્પેનિંગમાં ભાગ લે છે અને રાતો રાત એને સવારમાં એફિડેવિટ કરીને ફોર્મ દેવામાં આવે છે. એનો અર્થ એમ થાય છે કે કઈક એવું રંધાયું છે કે જેને કારણે ત્રણ જણા ઇનકોમ્યુનિકેટિવ મારી ભાષા સંપર્ક કેવો છે. કુમારની જે કોઈ બતાવ્યા ગયા કે જેમ કે તીન જો પ્રપોઝર છે દરખાસ્ત કરનાર થે ઉસને એફિડેવિટ પે સોગંદ પર ડિક્લેર કિયા હૈ કે વો સિગ્નેચર ઉસને ફોર્મ મેં નહીં કિયે. વો બાત તો હમારે પતા ચલા તો હમને તીન એપ્લિકેશન દી થી. એક નિલેશ કુમારી જી કા જો ઠેકેદાર હૈ ઉસકા અપહરણ હુઆ હૈ, ઉસકો બળજબરી સે કહીં લે ગયા ગયા હૈ ઓર ઉસકો પોસ્ટ પુલિસ સ્ટેટમેન્ટ કરાયા ગયા. તો હમને રિકર્નિંગ ઓફિસર કો બતાયા કે ઇન તીનો કો પોલીસ કો બોલો આપકે સમક્ષ તો હાજર કરે ઓર હમકી ક્રોસ એક્ઝામિનેશન કે લિયે હમકો મંજૂરી દી જાય. ઉસકી
હેન્ડરાઇટિંગ એક્સપર્ટ સે ઉનકી સિગ્નેચર કી જાંચ કી જાય ઓર જબ તક એ ના હો તબ તક હમારા સ્ક્રુટિની ના હો. કલેક્ટર ને કલ સુબહ 9 બજે ઉસકા હિયરિંગ ફિક્સ કિયા. સર ઉમરા પોલીસ થાના ક્યુ આને કી જરૂરત પડી? ઉમરા પોલીસ પર હમને અપહરણ કે ફરિયાદ કે લિયે આના આના હુઆ હૈ કારણ હમને કમ્પ્લેન્ટ દે દીયે. મિનિસ્ટર મારી ના બોલે કે મને કી ફરિયાદ ની કમી મિલી હૈ. અરે મેરા જો લિખ કે મેરે હાથ મે એપ્લિકેશન હૈ દિયા હુઆ પોલીસ સ્ટાફ ને. ઓકે સર.